સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વીરાવાડા ગામમાં ચોરી અટકાવવા માટે જાહેર બોર્ડ લગાવાયા. જિલ્લામાં દિન પ્રતિદિન ચોરીઓનો પ્રમાણ વધવા લાગ્યો છે, જેને લઈને પોલીસ નોંધાવવામાં આવતી હોય છે. આ જ રીતે હિંમતનગરના વીરાવાડા ગામમાં 2 દિવસ પહેલાં 6 મકાનમાં ચોરી થઈ હતી. ચોરી કરનાર કોઈને પણ ફેરિયાઓ હોય છે તેવો ગ્રામજનો અને પંચાયતના સરપંચનું માનવું છે. આમ તો રોજગારી મેળવવા માટે ફેરિયા ગામમાં આવતા હોય છે, પરંતુ એવા ફેરિયાઓ જે ચોરીના ઈરાદે આવતા હોય છે, બાદમાં ચોરી થયા બાદમાં ગામના લોકોનું માનવું છે. ચોરીને અટકાવવા માટે વીરાવાડા ગામમાં સ્થાનિક સહિત પંચાયતના સરપંચ એકઠા થઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. ગામમાં જો કોઈ ફેરિયાએ કે કોઈ વ્યક્તિ પ્રવેશ કરવો નહીં તેવા ગામની અંદર પ્રવેશતા બેનરો લગાવવામાં આવ્યા છે. જો ગામની અંદર પ્રવેશ કરવો હોય તો તેમને આધાર કાર્ડ પંચાયતમાં બતાવીને પ્રવેશ આપવામાં આવશે. જો આધાર કાર્ડ વગર પ્રવેશ કરશે તો તેની સામે 5,000 દંડની કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ ફરિયાદ કરાશે. હિંમતનગરના વીરાવાડા ગામમાં ચોરીઓનો વધવાના લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ ચોરીનો અંજામ આપનાર ચોરોને પોલીસ પકડવામાં નિષ્ફળ લાગી હોય તેવા સવાલ ઊભા થયા છે, જેને લઈને પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો પણ ચોરી અટકાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈને પ્રવેશ ન આપવાના લઈને ગામમાં જાહેર બોર્ડ લગાવવામાં આવ્યા છે. જો કોઈ પ્રવેશ કરશે તો તેનો પુરાવો પંચાયતમાં રજૂ કરીને પ્રવેશ આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાઈ આવશે તો તેના સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે અને 5,000 દંડ કરવામાં આવશે તેવું સ્થાનિક અને પંચાયત લોકો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. વીરાવાડા ગામમાં અગાઉ ચોરીઓ થઈ હતી, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક લોકોમાં પોલીસની કામગીરી નિષ્ફળ હોવાથી હવે ગામના લોકો અને પંચાયત જાગૃત થઈને ચોરી અટકાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. પરમાર દેવેન્દ્રસિંહ રંજીતસિંહ, જે આ પ્રકારે અમારા ગામે જે ફેરિયા પર પ્રતિબંધ લાવ્યો છે લાવ્યા છે એ અમે આજે સ્વીકારીએ છીએ અને એ નિર્ણય અમે આવકારીએ છીએ કે ઘણા સમયથી પહેલાં બી આ પ્રકારની અમારા ગામમાં ચોરી થઈ હતી અને ફરી એકવાર 2-3 દિવસ પહેલાં જે ચોરી થઈ અને એમાં કેવું હતું કે પહેલાં ફેરિયાઓ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે અને એના બધા જ ફેરિયા ચોરી કરતા હોય એવું નથી હતું, પણ એના અંદર જે ચોરી કરવાની ગેંગ હોય છે એ લોકો આની અંદર ઘૂસણખોરી કરી દેતા હોય છે અને દિવસે આવીને રેકી કરે છે અને રેકી કર્યા પછી રાત્રે ચોરીનો અંજામ આપતા હોય છે. એટલા માટે ગ્રામજનોએ ભેગા થઈ અને સરપંચ પંચાયત દ્વારા એ નિર્ણય લીધો છે કે ભાઈ ફેરિયા પર પ્રતિબંધ, અને જો ફેરિયા આવશે અને જો એમનું આધાર કાર્ડ હશે તો એને ઘૂસવા મળશે, સરપંચશ્રીનો આદેશ હશે તો એમને ગામમાં ફરવા મળશે, નહીં તો એમના પર પ્રતિબંધ લાવવામાં આવશે અને જો એ સિવાય જો એ કાયદાનું ઉલ્લંઘન કરશે તો એમને 5,000 દંડ કરવામાં આવેલો છે અને આ જ નિર્ણયને અમે આવકારીએ છીએ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યા વિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલ માં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું એ કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય,
બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.